નમસ્કાર દર્શક મિત્રો, હું છું હીના ચૌહાણ અને મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. જ્યાં અંગાડી ગંગાનો પવિત્ર પ્રવાહ વહે છે અને ત્યાં જ વહે છે રાજકારણનો મજબૂત પ્રવાહ. વાત કરી રહ્યા છે વારાણસીની, તો વારાણસીમાં હવે 19 મે જ્યારે ચૂંટણી યોજાવાની છે, ગડગણાતા ભાજપનું એવું ઘર ઘર મોદી હર હર મોદી સાથે જ વારાણસી ગુંજી ઉઠ્યું છે. વારાણસીથી ઉમેદવાર છે પ્રધાનમંત્રી મોદી, જેમણે ભવ્યથી ભવ્ય રોડ શો યોજ્યો હતો અને આખો વારાણસી આખો કાશી નગરી ગુંજવી દીધું હતું. જે તટેથી ગંગા નદી જેવી પવિત્ર વહે છે અને એના જ ખૂનમાં ક્યાંક મોદીનો પ્રવાહ પણ વહે છે, એ જ મજબૂત રાજકારણ વારાણસીમાં જોવા મળે છે. વારાણસીમાં છે 7,67,000 મતદારો. 2014માં મોદીને મળ્યા હતા 5,81,022 મત. વારાણસીમાં 19 મેના રોજ થવાનું છે જોર શોરથી મતદાન. જે રીતે વડાપ્રધાન દ્વારા ભવ્યથી ભવ્ય રોડ શો કરવામાં આવ્યો, સભા સંબોધવામાં આવી જંગી જાહેર જનમેદનીની વચ્ચે, અને એવી જ રીતે હર હર મોદી ઘર ઘર મોદી. તો આ સાથે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી ગઈ છે વારાણસી. વારાણસીના મતદારોનો મિજાજ શું છે, વારાણસીના મતદારો શું માંગી રહ્યા છે, કેવો હાલ માહોલ છે વારાણસીનો, આ તમામ ખબરોનું કવરેજ આપવા માટે અમારી મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી ગઈ છે વારાણસી. વારાણસીમાં 19 મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે મંતવ્ય ન્યૂઝના એડિટરિંગ ચીફ દીપક રાજાણી અને વરિષ્ઠ પત્રકાર કેતન ત્રિવેદી શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. રાજકારણનું એપી સેન્ટર ગણાતું એવું સેન્ટર જો મુખ્ય કોઈ હોય તો તે છે બનારસ. અને બનારસમાં હવે ગણતરીના દિવસો બાકી છે ચૂંટણીને લઈને, ત્યારે કેવો માહોલ છે, કેવી અહીંયાની તૈયારીઓ છે, બંને વસ્તુઓ જાણીશું આપણે મહાનુભાવ પાસેથી. મંતવ્ય ન્યૂઝના એડિટરિંગ ચીફ છે દીપક રાજાણી આપણી સાથે, અને વરિષ્ઠ પત્રકાર કેતન ત્રિવેદીજી છે આપણી સાથે, તેમની સાથે સીધી વાત કરીશું. દીપકજી, સૌથી પહેલાં તો 2 દિવસથી આપ બનારસની અંદર છો, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? બરિંદર, જો વાત કરવામાં આવે તો બનારસમાં ફરીથી એક જ ચર્ચા ચાલે છે, હર હર મોદી ઘર ઘર મોદી. આ સૂત્ર અપાણું હતું 2014માં, અને 2014માં જે માહોલ હતો, નરેન્દ્રભાઈ બહુ જંગી લીડથી જીત્યા હતા અને વડાપ્રધાન બન્યા હતા, અને આ વખતે પણ ક્યાંય ને ક્યાંય હર હર મોદી ને ઘર ઘર મોદી જ દેખાય છે. અને ખાસ કરીને 2 દિવસના મારા પ્રવાસ દરમિયાન મેં જોયું કે બનારસમાં વન વે ચૂંટણી છે, એકતરફી ચૂંટણી જંગ જઈ રહ્યો છે. અહીંયા મુખ્યત્વે 26 ઉમેદવારો મેદાનમાં છે, પરંતુ 1, 2, 3માં આપણે ગણીએ તો પહેલા નંબરે નરેન્દ્રભાઈ છે, બીજા નંબરે બસપા સપાના મહિલા ઉમેદવાર છે, અને ત્રીજા નંબરે કોંગ્રેસના અજય રાય છે. તો આ 3 વચ્ચે જે જંગ જામવાનો છે, એમાં અત્યારે પ્રાથમિક તારણ મુજબ નરેન્દ્રભાઈ બહુ જંગી લીડથી જીતે એવા ચિહ્નો દેખાઈ રહ્યા છે. ચોક્કસ. કેતનજી, તમને પૂછવા માંગીશ કે જે રીતે દીપકજીએ જણાવ્યું કે મોદીજી જીતવાના ખૂબ જ ચાન્સીસ છે, હર હર મોદી ઘર ઘર મોદી ફિરસે મોદી સરકાર, કેવો માહોલ બનારસની અંદર જોવા મળે છે? કારણ કે ગુજરાતી મતદારો પણ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા છે, એમનો કેવો મતદારનો મિજાજ છે? ગુજરાતી મતદારો તો બહુ સ્વાભાવિક રીતે ગયે વખતે પણ નરેન્દ્રભાઈની સાથે હતા અને આ વખતે પણ નરેન્દ્રભાઈની સાથે છે. પણ 3 બાબત મેં જે અહીંયા ઓબ્ઝર્વ કરી છે. પહેલું, નરેન્દ્રભાઈએ કરેલા અહીંયા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ અહીંના સાંસદ તરીકે, એટલે બનારસના લોકોની એક ફિલિંગ એવી છે કે 77 વારાણસી મતવિસ્તાર એ ખાલી સામાન્ય સંસદીય મતવિસ્તાર નથી, એ વડાપ્રધાનનો મતવિસ્તાર છે. એના લોકોને એવું લાગે છે, બનારસના લોકોને, કે ભાઈ નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે, અહીંથી જીત્યા છે, એના કારણે ફ્રાન્સના વડાપ્રધાન અહીંયા આવીને આરતી કરે છે, જાપાનના વડા અહીંયા આવીને આરતી કરે છે, જર્મનીના વડા અહીંયા આવીને આરતી કરે છે. એટલે એક અર્થમાં વારાણસીને નરેન્દ્રભાઈએ જે ગ્લોબલ મેપ ઉપર મૂક્યું છે વિદેશી મહેમાનોને આવકારીને, એના કારણે બનારસના લોકોમાં એક પોતે વીઆઈપી હોવાની એક ફિલિંગ આવી છે કે વડાપ્રધાનના મત વિસ્તાર છે અને અમે વીઆઈપી મતદારો છીએ. અને એના કારણે 2014માં જે એમને એક એ ઉમેદવાર હતા, દાવેદાર હતા, હવે એ વડાપ્રધાન તરીકે ચૂંટણી લડી રહ્યા છે, એટલે બહુ મોટો ફરક છે. અને એના કારણે જે દીપકભાઈએ કહ્યું એમ વન સાઇડેડ ચૂંટણી થવા જઈ રહી છે. અને બીજું કે કોંગ્રેસ અને સપા કેમ્પેન છે, મને એવું લાગે છે કે સમહાઉ ધે હેવ ગિવન અપ, એ લોકો ચૂંટણી લડવા ખાતર લડી રહ્યા છે, બાકી એ લોકો મેદાનમાં પણ નથી. ચોક્કસ. જે રીતે જણાવ્યું કે આ તમામ બાબતો છે,
પહેલાના બનારસની વાત કરીએ ને અત્યારના બનારસની, તો કેટલા પ્રકારનો જે વિકાસ આપ જે જોઈ શકાય છે કે વિકાસ થયો છે, પહેલાનો વિકાસ ને અત્યારના વિકાસમાં કેટલો તફાવત? બૃંદા, અમે જે બે દિવસ દરમિયાન છે જે જુદા જુદા લોકોને મળ્યો, એમાં ખાસ કરીને બનારસના લોકો નરેન્દ્રભાઈના કામથી ખૂબ જ ખુશ છે. લોકોનું કહેવું એવું છે કે પહેલાં 2014 પહેલાં 10-10, 12-12 કલાક વીજળી જતી રહેતી હતી, લોકો ઘરમાં એકદમ પરસેવેથી રેબઝેબ થઈ જતા હતા. પરંતુ ભાઈએ જે યુદ્ધના ધોરણે કામ હાથ પર લીધું, એ વીજળી સપ્લાયને લગતું હતું, અને ખાસ કરીને જે 5 વર્ષમાં કામ થયું છે, લોકો ખૂબ જ રાહતનો શ્વાસ લઈ રહ્યા છે કે અહીંયા જે વિદ્યુત સપ્લાય છે એ 24 કલાક ચાલુ રહે છે. લોકોએ ખૂબ જ એનો એક આનંદ લે છે લોકો, બનારસના લોકો. બીજું, જે રોડ રસ્તા જે એકદમ ખરાબ હાલતમાં હતા, એની પણ હાલત ખૂબ સુધારવામાં આવી છે. ખાસ કરીને ગંગા કિનારેના ઘાટોની હાલત પણ સુધારવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક લોકોના મનમાં એવો સવાલ છે કે ગંગાની સફાઈ જે રીતે થવી જોઈએ એ નથી થઈ, પરંતુ એના જે આખું એક યુદ્ધના ધોરણે જે ભગીરથ કાર્ય ઉપાડવામાં આવ્યું છે એમાં થોડો સમય લાગે, અને કદાચ એવું લાગે છે કે આગામી 5 વર્ષમાં એ પણ લોકોની જે સમસ્યા છે એ દૂર થઈ જશે. એટલે ઓવરઓલ વડાપ્રધાન તરીકે તો નરેન્દ્રભાઈ આખા દેશમાં ખૂબ સફળ થયા છે, પરંતુ એક સાંસદની દૃષ્ટિએ લોકોના દિલનું પણ લોકોનું દિલ વડાપ્રધાને જીતી લીધું છે નરેન્દ્રભાઈએ. અને સૌથી મોટી વાત તો બૃંદા આપણે એ જોઈ શકીએ કે એક ગુજરાતના મુખ્યમંત્રી યુપીમાં આવીને ચૂંટણી લડે છે, અને બનારસ જેવા શહેરમાં જે એકદમ પચરંગી બનારસ કહેવાય છે, જ્યાં તમામ રાજ્યના લોકો રહે છે, વિદેશના લોકો પણ થોડી સંખ્યામાં રહે છે, એવા શહેરના સાંસદ તરીકે ચૂંટાવું અને આટલી બધી લોકપ્રિયતા હાંસલ કરવી એ ખૂબ મોટી બાબત છે. આપણે કોઈ બીજા રાજ્યના સીએમને એવું કહી શકીએ કે તમે ગુજરાતમાં આવીને ચૂંટણી લડીને જીતી બતાવો, પરંતુ નરેન્દ્રભાઈનો જે આ કરિશ્મો હતો અને કરિશ્મા પછી જેમણે કામ કર્યું છે એના હિસાબે બનારસના લોકો ખૂબ ખુશ છે, અને એનું પરિવર્તન 2019માં આપણે દેખાવાનું છે. ચોક્કસથી, ગત વર્ષની 2014ની જો વાત કરીએ તો લગભગ 3.5-4 લાખ સુધીના વોટથી તેઓ જીત્યા હતા. આ વર્ષે કેટલા વોટથી જીતે તેવી શક્ય, કારણ કે ગત વર્ષના જે પ્રમાણમાં જોઈએ તો અત્યારે મોદી લહેર એટલી ઓછી છે, પરંતુ આવી શકે છે? જો ગઈ વખતે નરેન્દ્રભાઈ લડ્યા ત્યારે એમની સામે 2 મુખ્ય ઉમેદવાર હતો, આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, જે લગભગ 2.25 લાખ જેટલા મતો જીતવામાં સફળ રહેલા. કોંગ્રેસના ઉમેદવાર અજય રાય, જે ગઈ વખતે પણ લડ્યા હતા, એમણે એમની ડિપોઝિટ પણ ગુમાવેલી, આ વખતે 65,000 મત મળેલા. આ વખતે એમને ગણતરી એવી છે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારની કે અરવિંદ કેજરીવાલને જે મતો મળેલા 2.25 લાખ જેટલા, એ મતો જો એમને મળે તો થોડા ઘણા અંશે એ લોકો જીતવાની અપેક્ષા કરતા નરેન્દ્રભાઈની જે લીડ છે એ ઓછી થાય અને પોતાના મત જનાધાર વધે એવા પ્રયત્નોમાં રહેલા છે. એટલે મુખ્યત્વે આ બંને પક્ષોની નજર જીત કરતા એ અરવિંદ કેજરીવાલને મળેલા મતો આ વખતે કોના ફાળે જાય છે એના ઉપર થોડું મહત્ત્વનું છે. પણ મને એવું લાગે છે કે કોંગ્રેસ કરતાં સમાજવાદી પાર્ટી, બસપા અને મૂળ કોંગ્રેસ એ ત્રણમાં વહેંચાઈ જશે, એટલે બહુ જોઈએ એવો ફાયદો કદાચ એમને આમ આદમી પાર્ટીના વોટ. કારણ કે બહુ સ્પષ્ટ વસ્તુ છે કે આ વખતે યુપીમાં જે રીતે એરિથમેટિક્સ છે કાસ્ટનું, એના કરતાં મોદીની કેમેસ્ટ્રી ખાસ કરીને બનારસમાં વધારે કામ કરશે. મતોના ગણિત કરતાં નરેન્દ્ર મોદીની કેમેસ્ટ્રી, લોકો સાથેનું એનું અનુસંધાન છે, એ બહુ મોટો ફરક પાડશે. ચોક્કસથી, ત્રિપાંખીયો જંગ જે છે તે ચોક્કસથી જોવા મળી રહ્યો છે. મોદીને જીતવા માટે સામેની જે બંને પાર્ટી છે, સપા બસપાનું ગઠબંધન છે અને મૂળ કોંગ્રેસ, એ લોકો માટે કયા પ્રકારના એફર્ટ્સ રહેશે, કારણ કે આ પ્રકારની જે પાર્ટી જ્યારે બહુમતથી લીડ કરતી હોય ત્યારે? બૃંદા, જો એક જોવા જેવી વાત એ છે કે બનારસમાં સપા બસપા અને કોંગ્રેસનો પ્રચાર જ નથી જોવા મળતો. મેં કીધું એ પ્રમાણે એકદમ વન વે છે. અને જે આપનો સવાલ કેતનભાઈને હતો, મને એવું લાગે છે, મારું વ્યક્તિગત એસેસમેન્ટ, કારણ કે ગત ચૂંટણીમાં 2014માં 58% મતદાન થયું હતું. આ વખતે ભાજપના તમામ લોકો ટ્રાય કરે છે કે આ મતદાનની ટકાવારી 65-70% લઈ જવામાં આવે, પરંતુ 2-3 તબક્કા પછી મતદાનની ટકાવારી ઘટી રહી છે. એટલે ભાજપના નેતાઓ વધુ મતદાન કરાવવામાં સફળ થશે કે એક સવાલ છે. પરંતુ બનારસમાં એક બે બીજી બહુ મહત્ત્વની બાબત એ જોઈ છે કે બીજા શહેરોમાં મતદાન તરફ લોકોનો નિરુત્સાહ હોય છે, તો બનારસમાં લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હું જે જે જગ્યાએ ફર્યો ત્યાં લોકો એવું કહે છે કે અમારે નરેન્દ્રભાઈને મત આપવો છે. એટલે આ એક ઉત્સાહ જોવા મળે છે, અને એ ઉત્સાહ જોતા કદાચ જો 65-70% મતદાન પહોંચશે બૃંદા, તો મને એવું લાગે છે કે નરેન્દ્રભાઈ ઓછામાં ઓછા 5 થી
લાખની જંગી સરસાઈથી જીતે તેવી પૂરેપૂરી શક્યતા છે. અને વાત આવે નરેન્દ્રભાઈ પછી કોની, તો દેશની કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધીની પાર્ટી એટલે કોંગ્રેસ, કદાચ કોંગ્રેસ બનારસમાં ત્રીજા નંબરે રહે તેવી શક્યતા છે. કારણ કે અહીંયા જ અહીંયા જે બસપા અને સપાનું જે કોમ્બિનેશનવાળા જે મહિલા ઉમેદવાર ઊભા છે અને બસપા અને સપાના મતો ટ્રાન્સફર કરાવશે એ લોકો, તો કદાચ એવું લાગે છે કે બીજા નંબરે સપા બસપાના ઉમેદવાર રહેશે અને ત્રીજા નંબરે કોંગ્રેસના ઉમેદવાર રહેશે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે બનારસમાં પ્રચાર માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીનો જ જોવા મળે છે. ચોક્કસ બનારસમાં પ્રચાર જે છે તે મોદીનો જ જોવા મળે છે. કેતનભાઈ, તમને પૂછવા માંગીશ કે જે પ્રકારે આખો જે બનારસનો જે ઘાટ હોય કે અત્યાર સુધી એવું જણાતું હતું કે ગંગા મૈયા માટે લોકો આવતા, હવે માત્ર લોકોના મગજમાં એક જ ઇમેજ છે કે વારાણસી અને બનારસ એટલે માત્ર મોદી. એ ઇમેજ જે છે તે કોંગ્રેસને કેટલી ભારે પડી શકે છે? હું એવું માનું છું કે એ ઇમેજ કદાચ બહારથી આપણે રાજકીય દ્રષ્ટિએ જોઈએ એટલા માટે લાગે છે. બનારસની પહેલી ઓળખ બાબા વિશ્વનાથનું મંદિર અને ગંગા જ હોઈ શકે છે. આપણે રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો ચોક્કસપણે બનારસને રાજકીય રીતે ઓળખ નરેન્દ્ર મોદીએ આપી છે. એટલે આ વાક્યને આપણે આ વાતને એવી રીતે રજૂ કરી શકીએ કે અત્યાર સુધી જે બનારસ જે ભારતનું સાંસ્કૃતિક ધાર્મિક અને એક કલ્ચરલ કેપિટલ હતું, એમાં હવે એક પોલિટિકલ કેપિટલ, ઇન્ડિયન પોલિટિકલ કેપિટલની પણ એક નવું ડાયમેન્શન ઉમેરાયું છે. એટલે બધી જ બનારસ આપણી જે સાંસ્કૃતિક ચેતના છે, વિચારધારા છે, એનું ઉદ્ઘોષક છે. એમાં હવે એક પોલિટિકલ ડાયમેન્શન નવું નરેન્દ્ર મોદીના અહીંયા આવવાના કારણે ઉમેરાયું છે. દીપકજી, આપ સમજો આ વાતથી, કારણ કે રાજકીય નેતાઓ જે છે તેનો જમાવડો હવે બનારસની અંદર જોવા મળી રહ્યો છે, શું કહે છે બાબા? બિલકુલ, કેતનભાઈની વાત સાથે હું સંમત છું. કારણ કે બનારસ એટલે કાશી વિશ્વનાથનું મંદિર, આપણા સંકટમોચક હનુમાન દાદાનું મંદિર, ગંગા કિનારો, ઘાટ, પહેલાં બનારસ છે આનાથી જ ઓળખાય છે. અને મેં કીધું એ પ્રમાણે બૃંદા, હું માનું છું ત્યાં સુધી હિન્દુસ્તાનના જે બે પાંચ શહેરો હશે એ પૈકીનું એક આ શહેર એટલે પચરંગી તમને અહીંયા ગુજરાતી જોવા મળશે. 60,000 જેટલા 60,000થી પણ વધુ ગુજરાતી લોકો રહે છે અને 40-45,000 ગુજરાતી મતદારો છે. એમાં પણ જબરો ઉત્સાહ છે. એમાં એ ગુજરાતી મતદારો વિશે આપણે પૂછીએ તો વડનગરના છે, પોરબંદરના છે, સિદ્ધપુરના છે, પાટણના છે. એટલે બનારસની જે ઓળખ છે એ 100% કાશી વિશ્વનાથનું મંદિર, સંકટમોચકનું મંદિર અને ગંગા કિનારાના હિસાબે છે. પરંતુ આ શહેર સાંસદ તરીકે વડાપ્રધાનનું શહેર છે એ રીતે પણ ઓળખાવા લાગ્યું છે. પણ એ આપણે એક રાજકીય દ્રષ્ટિએ જોવું જોઈએ. પરંતુ બનારસમાં અત્યારે સૌ કોઈની નજર 19મીએ કેવી પ્રકારનો મતદારો ઉત્સાહ બતાડે છે. જે વાત આવી એ પ્રમાણે ગયા વખતે 58% મતદાન હતું, અરવિંદ કેજરીવાલ, નરેન્દ્ર મોદી અને અજય રાય હતા. આ વખતે નરેન્દ્ર મોદી, બસપા સપાના મહિલા ઉમેદવાર અને કોંગ્રેસના અજય રાય કે જેઓ ભૂતકાળમાં ભાજપના એમએલએ હતા અને અત્યારે કોંગ્રેસમાં છે, એમના વચ્ચે જંગ છે. એકતરફી આખું વાતાવરણ છે. જ્યાં જાઓ ત્યાં નરેન્દ્ર મોદી જ દેખાય છે. એટલે એવું લાગે છે કે આ વન વે ચૂંટણી જંગમાં નરેન્દ્ર મોદી બહુ જંગી સરસાઈથી જીતશે. ચોક્કસ, 70 જેટલી બેઠકો છે, એમાંથી કેટલી બેઠકો આવી શકે તેવું ગણિત આપનું કહી રહ્યું છે? સમગ્ર ઉત્તર પ્રદેશની વાત કરીએ તો મામલો પેચીદો એટલા માટે છે કે ભારતીય જનતા પાર્ટીના તમામ જેટલા નેતાઓ સાથે વાત કરીએ, બધા જ લોકો ગયે વખતે જે 73નો ફિગર હતો એ જાળવી રાખવાને માને છે. પણ સામે સપા અને બસપાનું જે ગઠબંધન છે, એટલે એક અર્થમાં જોઈએ ને તો આ ઉત્તર પ્રદેશની ચૂંટણી બે ભાગમાં વહેંચાયેલી છે. એક તરફ મતોનું ગણિત છે, મતોનું ગણિત સ્પષ્ટપણે ગઠબંધનની તરફેણ કરે છે. કારણ કે ગઠબંધનના ઉમેદવારોના ગઈ ચૂંટણીમાં મળેલા મતોને જો તમે ભેગા કરો અને એવું માની લો કે ગઈ ચૂંટણીમાં એમને જે મતો મળ્યા છે એટલા જ મતો એમને મળશે, તો હું એવું માનું છું કે 30-35 બેઠક ઉપર ગઠબંધન સરસાઈ ભોગવે છે. પણ એની સામે ભાજપની આર્ગ્યુમેન્ટ એ છે કે આ વખતે અહીંયા મતોનું ગણિત નહીં ચાલે, નરેન્દ્ર મોદીની કેમેસ્ટ્રી ચાલશે. એટલે એક અર્થમાં ઉત્તર પ્રદેશનો જંગ એ મતોના ગણિત અને મોદીની કેમેસ્ટ્રી વચ્ચે છે. ચોક્કસ, મતોના જે ગણિત છે, ગુજરાતીઓ મતદાર ઉપર ખૂબ જ વધારે ફોકસ છે. 60,000માંથી 40,000 પ્યોર વોટર્સ જે છે, તો લાગે છે પૂર્ણ બહુમત જે ગુજરાતીઓનું છે તે મોદી તરફ જ જશે. બિલકુલ બૃંદા, જો ગુજરાતીઓના મત છે ને એ બનારસ કયો કે બોમ્બે કયો કે ગુજરાત કયો કે દિલ્હી કયો, ગુજરાતીઓના મત મોટા ભાગે ભાજપ તરફ જ રહેશે. કારણ કે ખાસ કરીને ભાજપને જે લીડ કરે છે એ બંને નેતા ગુજરાતી છે, વડાપ્રધાન ગુજરાતી છે અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ પણ ગુજરાતી છે. એટલે એક સ્વભાવ, એક ગુજરાતી અસ્મિતાવાળી વાત તમામ ગુજરાતી મતદારોમાં જોવા મળે છે. અને બનારસમાં તો ગુજરાતીઓમાં જબરજસ્ત ઉત્સાહ છે. અને ખાસ કરીને આપણે એ પણ સમજવું પડશે બૃંદા કે અહીંયા જે ભાજપનું કાર્યાલય છે ને
એ જે કાર્યાલયના બે જે મેઇન હર્તા કરતા છે ને એ પણ ગુજરાતી છે. બનારસના ચૂંટણી ઇન્ચાર્જ આપણા મૂળ ભાવનગરના એવા સુનિલ ઓઝા સંભાળી રહ્યા છે. તો ઓવરઓલ વ્યવસ્થા આપણા ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને ત્યાં તેના કાર્યાલયમાં ખૂબ જ મહત્વની ભૂમિકા અદા કરતા કાકુભાઈ ઉર્ફે પરંદુ ભગત કાર્યાલય સંભાળી રહ્યા છે. આપણે જોયું હતું કે નરેન્દ્રભાઈ જ્યારે ઉમેદવારી પત્ર ભરવા આવ્યા ત્યારે કાકુભાઈ એમની સાથે જ હતા અને કાકુભાઈએ રીતસરનો કેમ્પ બનારસમાં કર્યો છે. સુનિલ ઓઝાની બાબતમાં એવું કહેવામાં આવે છે કે તેઓ પહેલાં અમદાવાદના મતદાર હતા અને હવે તેઓ બનારસના મતદાર થઈ ગયા છે. આમ જે બનારસની ચૂંટણી વ્યવસ્થા છે ને એ પણ ગુજરાતીએ સંભાળી છે. એટલે બનારસના ગુજરાતીઓના મતો તો મોટા ભાગે, હું નથી માનતો, હું તો એવું માનું છું 100% નરેન્દ્રભાઈના હિસ્સામાં જ જશે. અને ખાસ કરીને જે ઉત્સાહ છે એ ગુજરાતીઓએ બીજા સમાજના લોકોમાં પણ બહુ જબરજસ્ત ઉત્સાહ જગાડ્યો છે. એટલે એક આખું એક ઉત્સવપ્રિય માહોલ બનારસમાં જોવા મળી રહ્યું છે. તો ઉત્સવપ્રિય માહોલ જે છે તે બનારસમાં જોવા મળી રહ્યો છે. મહત્વનું ગણી શકાય એવું આજે એપી સેન્ટર છે વારાણસી, તેમાં 19 તારીખે જ્યારે મતદાન યોજાવાનું છે, કયા પ્રકારનો તમામ મિજાજ જે છે મતદારોનો તે 19 તારીખે જોવા મળશે અને લોકોનું શું માનવું છે તે પણ 19 તારીખે જોવા મળશે. કેમેરામેન નયન દવે સાથે વૃંદા રાવલ, મંતવ્ય ન્યૂઝ, વારાણસી.